કચ્છના લખપત તાલુકાને સુજલામ સુફલામ યોજના સહિત અનેક મુદ્દે અન્યાય થવાની રાહ ઉઠી છે આજે અમારા લખપત તાલુકાની અંદર છેલ્લા અઠવાડિયેથી સતત તપાસ ચાલી રહી છે ત્યારે આજે લખપત તાલુકા સરપંચ સંગઠન અને તમામ સામાજિક આગેવાનો અને જેટલા પણ તાલુકાભરમાંથી લોકોએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યો છે કે સુજલમ સુખલમના કામો ચાલે છે ત્યારે અમને દુઃખ એટલો થયો કે ખાલી લખપતમાં તપાસ થાય છે તપાસ બધી જગ્યાએ થવી જોઈએ કારણ કે ગેરરીતિ કોઈ પણ માણસ ચલાવી ન લે પણ આજે અમારી હાલત એવી આરોગ્યમાં પણ ખરાબ છે દયા પરમાં ડૉક્ટર ન હોય શાળામાં શિક્ષકો ન હોય સાચી તપાસ તો ખરેખર ત્યાં થવી જોઈએ પણ આ લોકો જ્યારે નાના મોટા કામો થાય છે સરકારના આજે ઘણી વખત લોકો હિજરત કરીને આવતા હતા હવે સોરસ પણ પાણીના સારા થઈ ગયા છે લોકો ત્યાં હિજરત આવતા એ પણ અટકી ગયા છે અને લોકોને રોજગાર મળે છે અને સાચી તપાસ થાય અને આખા કચ્છમાં થાય તો સાથે સાથે લખપતમાં થાય તો અમને તકલીફ નથી જો એક જ લખપતને ટાર્ગેટ કરવામાં આવે તમામ કચ્છમાં તપાસ થાય તો અમારા તાલુકામાં થાય એમાં અમે પણ સમજ છીએ ખાલી એક જ લખપતને ટાર્ગેટ થાય તો તમામ લખપતવાસીઓને દુઃખ લાગ્યો છે જ્યારે સારા કામ થઈ રહ્યા છે અને સિંચાઈના તમામ ડેમો ભરેલા છે લોકો ખેતીવાડી કરે છે સુજલમ સુકલમમાં થયા છે વોટર સેટમાં કામો થયા છે ત્યારે આજે લખપતની તમે ખેતીવાડીમાં તપાસ કરો કે કેટલો ખેતીવાડીનું ઉત્પાદન છે મગફળી જો એંડા જો આજે તાલુકો જ્યારે સુખી થઈ રહ્યો છે તો આવા તપાસોથી જો સાચી તપાસ થાય અને આખા કચ્છમાં થાય તો અમને વાંધો નથી ખાલી જ્યારે એક જ લખપતમાં થાય છે સરકાર શ્રી દ્વારા ત્યારે સરકારને અમે કહેવા માગીએ છીએ કે એક જ તાલુકાને શું કામ ટાર્ગેટ કરો છો ઘણી વખત લોકો એનો અનર્થ પણ કરે છે કે યાર લખપત શું આ સરકાર સાથે નથી કોંગ્રેસ સાથે છે એટલે જ લાખપતને ટાર્ગેટ કરવામાં આવે છે તાલુકો પંચાયત કોંગ્રેસની હોય તો માંડ સિંચાઈના માધ્યમથી અત્યારે લોકો ખેતીવાડીમાં સુખી છે અને વર્ષોથી લોકો ખેતીવાડી જ કરે છે અત્યારે લખપતમાં બે જ ઓપ્શન હોય ખેતીવાડી અને પશુપાલક એના માટે જો ડેમો નહીં બને તો લોકો કેટલી વખત તો ઘણી વખત હિજરત કરીને જતા રહ્યા છે લખપતને અત્યારે પચાસ ટકા વસ્તી છે પચાસ ટકા જ લોકો હિજરત કરી રહ્યા છે હવે જો પચાસ ટકા ત્યાં રહેશે તો એના માટે વિકાસ જરૂરી છે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય તમામ ક્ષેત્રે સરકાર કામ કરે અને તમામ વિભાગો ઉપર સરકાર નજર રાખે અમે બાપુ કાલે અમારા પ્રદેશ પ્રમુખને મળવા જવાના છીએ શક્તિસિંહ બાપુને કે અમારા એક જ તાલુકા સાથે અન્યાય થાય છે અમે જિલ્લા લેવલથી માંડી અને પ્રદેશ સુધી અને પ્રદેશ કમિટીવાળા પણ ઉપર વાત કરશે કે એક જ તાલુકાને જ્યારે ટાર્ગેટ કરવામાં આવે છે તો અમે જરૂર તાલુકા લેવલે પણ અમારી રીતે આંદોલન હોય કે ઉપવાસ હોય કે લોકોને વિકાસ માટે જે કાંઈ કરવું પડે પાર્ટી લેવલે અમે કરશું પણ અત્યારે અમે પાર્ટીથી પર લેવા માગીએ છીએ કે તમામ તાલુકાના કચ્છના નવે નવ તાલુકામાં તપાસ ન થાય ને એક જ તાલુકામાં થાય તો ત્યારે અમને દુઃખ થાય છે જો તમામ તાલુકામાં થશે તો અમને ક્યાં પણ કોઈ એવા પગલાં ભરવાની જરૂર ન પડે જો સતત લખપતને ટોર્ચર કરવામાં આવશે તો ન છોડ કે તમામ પગલાં અમને રાજકીય ભરવા પડે તો પણ એમાં ત્યાં અચકાવી નહીં